ઇન્ડિયા એરલાઇન્સની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક બાદ એક મોટા ઝટકાનો દોર યથાવત રહેવા પામ્યો છે. જામનગર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત 15 જેટલા હોદ્દેદારોએ પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જ્યારે મહેસાણાના વિસનગરમાં 15થી વધુ ગામના કોંગ્રેસના બુથ લેવલના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી ટાણે ઇન્ડિયા એલાયન્સની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. વિકસિત ભારત નિર્માણ સંકલ્પ આગળ ઇન્ડિયા એલાયન્સ સ્થિતિ પર ખુદ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. એલાયન્સની સનાતન વિરોધી અને ભ્રષ્ટાચાર બચાવ નીતિને કારણે મોટા ગજાના નેતાઓ 2024ના જંગ પહેલા એલાયન્સ ગઠબંધનને રામ રામ કરી ચૂક્યા છે. જેઓ વિકાસ પરિવારમાં જોડાવા આતુર બન્યા છે, જેમાં ગુજરાત પણ અછૂટ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સભામાં 10 વર્ષના એનડીએ શાસનકાળને માત્ર ટ્રેલર ગણાવ્યું છે. ત્યારે એક સમયે દેશભરમાં 400+ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારનારી રાષ્ટ્રીય કોંગ્રેસ 2024 લોકસભા જંગમાં 300થી વધુ ઉમેદવારો ઉતારી શકશે કે કેમ એની પર રાજકીય વિશેષજ્ઞો પણ સવાલ કરી રહ્યા છે. ત્યારે ઇન્ડિયા એલાયન્સ પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પણ એક બાદ એક મોટા ઝટકાનો દોર યથાવત રહેતા જોવા મળી રહ્યો છે. એક તરફ જામનગર તો બીજી તરફ મહેસાણામાં ઇન્ડિયા એલાયન્સ મોટો ઝટકો લાગ્યો છે. જામનગર આપ સહેર પ્રમુખ કરશન કરમોડ, ઉપપ્રમુખ આશિષ ચોચિત્રા, આશિષ કતારિયા, અશ્વિન પ્રજાપતિ સહિત 15થી વધુ આપ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખને પત્ર લખી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કેન્દ્રીય નેતૃત્વ કમિટમેન્ટ પૂર્ણ ન કર્યું હોવાનું રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જામનગર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. સાંસદ પૂનમબેન માંડમ તેમજ ધારાસભ્ય રીવાબાદ જાડેજા હસ્તે તમામને ભાજપનો ખીસ ધારણ કરી લીધો હતો. જ્યારે મહેસાણાના વિસનગર 15થી વધુ ગામના કોંગ્રેસના બુથ લેવલના 400થી વધુ કાર્યકર્તાઓ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવાસ સ્થાને ભાજપમાં જોડાયા હતા, જેમાં સરપંચ સહિત પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો વિકાસ યાત્રામાં જોડાવાના ઉદ્દેશ્યથી ભાજપમાં જોડાયા હતા. તરફમાં જે દિવસે કાર્યક્રમ એક ગામ પૂરતો સીમિત હતો, પરંતુ આજે સમગ્ર ગામના પ્રવાસમાં ધીમે ધીમે જોડવા એના કરતાં કાર્યકર્તાઓના મનમાં હતા કે અમે તમારા ઘરે આવીએ અને ઘરે આવી અને તમારી મહેમાનગતિ માણીને અમે તમારી સાથે સૌ થઈ જઈએ, કારણ કે અમે છેવટે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વિકાસની સાથે છીએ. નોંધવું રહ્યું કે ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આપેલા દેશના માટેના મહત્વપૂર્ણ વાયદાઓ પૂર્ણ થયા છે, જેમાં કાશ્મીર અનુચ્છેદ ધારા 370 રામ મંદિર નિર્માણ સહિતની ચોમુખી વિકાસ ગેરંટીનો સમાવેશ થાય છે. ત્યારે ઇન્ડિયા એલાયન્સ જે પ્રમાણે ભંગાર સજવાનું યથાવત નિહાળવા મળી રહ્યું છે, તેને જોતા 2024 લોકસભા ચૂંટણી જંગ ભાજપ 370 પાર સાથે એનડીએ 400 પારના લક્ષ્ય સંકલ્પ સાથે આગળ વધી રહી છે.